માળિયા હાટીના તાલુકા આમ આદમી પાર્ટીના નેજા હેઠળ તાલુકા પંચાયત સદસ્ય પિયુષભાઈ પરમાર, કિસાન જિલ્લા સંઘ પ્રમુખ માનસીભાઈ સિસોદિયા, તાલુકા કિસાન પ્રમુખ ભાયાભાઈ ભાડા, જિલ્લા કિસાન ઉપપ્રમુખ ઓબીસી જિલ્લા પ્રમુખ અને વિક્રમભાઈ રાજાણી, શૈલેષભાઈ પરમાર, અજીતભાઈ ચૌહાણ, રાણાભાઈ સિંધવ સહિતના કાર્યકરોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી સમગ્ર સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગવાળો આવેદન માળિયા હાટીના મામલતદાર સૌસાણીને આપી અને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેવી રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત સદસ્ય માળિયા હાટીના આજરોજ આમ આદમી પાર્ટી કિસાન સંઘના પ્રમુખ ભાઈ શ્રી માનસિંહભાઈના આગેવાની નીચે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં સરકાર દ્વારા 2020 અને 21માં જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે કૃષિ વિભાગ દ્વારા, કે જ્યાં એક મહિના સુધી વરસાદ ન થયો હોય ત્યાં હેક્ટર દીઠ 30-60% નુકસાન થયું હોય તો 20,000 રૂપિયા ચૂકવવા, અને 60%થી વધારે નુકસાન હોય તો તેમાં સર્વે કરીને હેક્ટર દીઠ 25,000 રૂપિયા ચૂકવવા, આ ગુજરાત સરકારનો ઠરાવ છે 2020-21નો. આપણે સૌ જાણીએ છીએ માળિયા હાટીના તાલુકામાં છેલ્લા 2 દિવસની શરૂઆત કરતા 35 દિવસ સુધી વરસાદ થયો નથી. આ તકે અમારી સરકારશ્રી પાસે માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનો સર્વે કરાવી અને ખેડૂતોને એની સહાય ચૂકવવામાં આવે. જય હિન્દ, જય ભારત.